જામનગરમાં મંત્રી આરસી ફળદુના અધ્યક્ષસ્થાને જિલ્લામાં કોવિડ સ્થિતિ અન્વયે બેઠક યોજાઈ. બેઠકમાં સાંસદ પૂનમબેન માંડવ બેઠકમાં જોડાય. કલેક્ટર રવિશંકરે જિલ્લાના વર્તમાન પરિસ્થિતિને આપ્યો ચિતાર. રાજ્ય સરકાર દ્વારા વધુ બેડ ઓક્સિજન વ્યવસ્થાઓનું થશે નિર્માણ. સંપૂર્ણ રાષ્ટ્ર અને ગુજરાતમાં પણ દિન પ્રતિદિન કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ ખૂબ વધી રહ્યું છે, ત્યારે જામનગર ખાતે પણ હાલમાં વધતા કેસોને ધ્યાને લઈ કૃષિ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી આરસી ફળદુના અધ્યક્ષસ્થાને જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિ અને આગામી આયોજના અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સંસદ શ્રી પૂનમબેન માડમ જોડાયા હતા. આ બેઠકમાં જામનગરમાં હાલમાં દર્દીઓની સંખ્યા, વોર્ડ બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર, દવાઓ વગેરે સારવારલક્ષી વ્યવસ્થાઓ અંગે કલેક્ટર શ્રી રવિશંકરે સંપૂર્ણ ચિતાર આપ્યો હતો. સાથે જ આગામી દિવસોમાં સરકારશ્રીના સહયોગ સાથે વધુ નવા બેડ અને અન્ય વ્યવસ્થાઓના આયોજન વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં સંક્રમણના વધારા સાથે આ બીજા વેવમાં યુવા દર્દીઓ અને બાળ દર્દીઓનો પણ વધારો જોવા મળ્યો છે, તેમ જણાવી કોરોનાના નોડલ ડૉક્ટર SS ચેટર્જીએ કહ્યું હતું કે સંક્રમણ ખૂબ મોટા પ્રમાણમાં ઝડપી સ્તરે ફેલાઈ રહ્યું છે. સાથે જ જામનગરની જીજી હોસ્પિટલ ખાતે હાલ જામનગર જિલ્લા સિવાય મોરબી, રાજકોટ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર જિલ્લાના દર્દીઓ પણ મોટા પ્રમાણમાં સારવાર માટે આવી રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં હોસ્પિટલ ખાતે વધુ બેડ, દવાઓ, ઓક્સિજન, નર્સ, ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ વગેરેની આવશ્યકતા રહેશે, તેમ ડીનશ્રી નંદિની દેસાઈએ જણાવ્યું હતું. આ તકે મંત્રીશ્રીઓ અને સંસદશ્રી દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તમામ વ્યવસ્થાઓ માટે તત્કાલ ધોરણે કાર્યવાહી કરવામાં આવશે, તેમ રાજ્યના કોઈપણ જિલ્લાના દર્દીને સારવાર કોઈપણ ઉણપ નહીં રહે તેમ જણાવવામાં આવ્યું હતું. સરકારશ્રી દ્વારા સંક્રમણને નાથવા ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટના મંત્રને ધ્યાને લઈ કામગીરી કરવામાં આવી રહી છે. સાથે જ વેક્સિનેશનને વધુ વ્યાપક બનાવી જામનગર જિલ્લા સ્તરે વધુમાં વધુ લોકો રસી મેળવે તે માટે સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. હાલ જામનગર ખાતે જીજી હોસ્પિટલ સાથે જ અન્ય ખાનગી હોસ્પિટલને પણ કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત કરવામાં આવી છે, તો આયુર્વેદ યુનિવર્સિટીમાં પણ કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે. આ ઉપરાંત સંક્રમિત બંદીવાનો માટે પણ સ્પેશિયલ વોર્ડનું નિર્માણ કરી દરેક સ્તરે સંક્રમિત દર્દીઓને ગુણવત્તાલક્ષી સારવાર મળી રહે તે માટે કામગીરી અને નવી વ્યવસ્થાઓના નિર્માણ કરવામાં આવી રહ્યા છે. હાલમાં જામનગર ખાતે 1200 બેડની વ્યવસ્થાઓ છે, જેને વધારીને આગામી દિવસોમાં વધુ 500 બેડના નિર્માણ સાથે 1700 બેડ સુધી લઈ જવામાં આવશે. આ માટેની આવશ્યક તમામ પ્રક્રિયાઓ માટે મંત્રીશ્રીઓ અને સંસદશ્રીઓ તત્કાલ કામગીરી હાથ ધરી હતી. હર્ષલ ખંદેડિયા, JDS TV, જામનગર.